જિલ્લાના અબડાસા તાલુકાના નલિયાના જૂના લોહાણા ફળિયામાં છેલ્લા એક માસથી ગટર ઉભરાતા સ્થાનિક લોકોને હાલાકીનો કરવો પડી રહ્યો છે સામનો. આ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં એક માસથી ઉભરાતી ગટરોની વચ્ચે રહેતા માનવો. ગ્રામ પંચાયત નલિયાને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, લેખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કોઈ જ નિકાલ કરવામાં આવ્યો નથી ને ગટરો ઉભરાઈ રહી છે. આ વિસ્તારમાં આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને તાત્કાલિક નિર્ણય લઈ અને એ અહીંયા એક માસથી જે ગટરો ઉભરાઈ રહી છે તેને બંધ કરવામાં આવે, તેનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. સ્થાનિક લોકો ઘરમાં બેસી શકતા નથી તેવી ખરાબ દુર્ગંધ અમારથી આ ગટરો ઉભરાઈ રહી છે છેલ્લા એક માસથી, જેને લઈને ગટરોનું કામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. ગટરોને ઉભરાવવાના કારણે લોકોને બીમારીઓનો સામનો કરવો પડે છે અને બીમાર થતા હોય છે ત્યારે આરોગ્ય સાથે પણ ચેડા કરી રહી છે નરિયા ગ્રામ પંચાયત. ત્યારે ગ્રામ પંચાયતના મામલે લેખિત અને મૌખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં ઉભરાતી ગટરોને રોકવા માટેનો પ્રયાસ કરવામાં નથી આવતો જેવો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સ્થાનિક લોકોમાં અબ્દુલભાઈ અશ્કર, આમદભાઈ, કિશોરભાઈ, મધુભાઈ, સિકંદર, આધમભાઈ, સલીમભાઈ તેમજ અકબરભાઈ પણ આ અંગે લિખિત અને મૌખિતમાં રજૂઆત કરી છે કે નલિયામાં લોહાણા ફરિયામાં છેલ્લા એક માસથી ગટરો ઉભરાઈ રહી છે, પરંતુ વહીવટીતંત્ર આ ખાડા કાન કરી રહ્યું છે અને જાણે કે વહીવટીતંત્રને કોઈ જ પડી ન હોય તે પ્રમાણે ભેંસ આગળ ભાગવત જેવી વાર્તા થતી હોય તે પ્રમાણે ઉભરાતી ગટરો અંગે કોઈ જ કાર્યવાહી ન કરાતા અંતે ચૂંટણી બહિષ્કાર કરવાનો એલાન કરવામાં આવશે. જો તાત્કાલિક ગટરોનું કામ કરવામાં નહીં આવે તો ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. એ અસ્કર ખલીફા કયા વિસ્તારમાં ખલીફા ફર્યું છે અમારો? બરાબર. અમારે તકલીફ એ છે, છેલ્લા એક મહિનાથી અહીંયા ગટર ઉભરાય છે. અમે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત બાજે ઠેકાના મૌખિક અરજીઓ કરી, લેખિત અરજીઓ કરી, પણ કોઈ અહીંયા પૂછા કરવાવાળું નથી. અહીંયા તકલીફો, અમે અહીંયા બેસી નથી શકતા, અમારા નાના બાળકો બહાર નથી નીકળતા, બહુ બદબૂ આવે છે અહીંયા. ને હમણાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે એક તો એ બીમારીને ઉપરથી આ ગટર ઉભરાય છે એની પણ બીમારીનો અમને ભય છે. અહીંયા કોઈ પૂછા કરવાનો નથી. માંગણી અમારી બસ આ ગટર સાફ થઈ જાય અને અહીંયા વિકાસના કાંઈ કામ થયા નથી. ખલીફા આદમ સાહેબ, અહીંયા ગટર ઉભરાય છે અને કોઈ પૂછા કરવાનું છે નહીં સાહેબ. આ જૂના કામ છે એ એમ જ રખડે બેઠા અને નવા કામ ગામમાં ચાલુ છે. ફરિયાદ કરવા છતાં ક્યાંક અમને અમારી અરજીને કોઈએ ધ્યાનમાં લીધો નથી. આ ગટર સાહેબ વહે છે એને તો ઘણો ટાઈમ થઈ ગયો. એક બે વખત અમે પોતે પોતાના રીતે સાફ કરી હતી છતાં કોઈ અધિકારીએ કોઈ નથી આવ્યો. અને માણસને કહીએ છીએ એ કહે છે કે ભાઈ અમે ઉપરથી ઓર્ડર આવે તો જ સાફ કરીએ, તમારા કહેવાથી અમે સાફ ન કરીએ. સાહેબ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી છે, જ્યારે તેમને મતની જરૂર હોય છે ત્યારે એ લોકો અહીંયા આવે છે. પછી અમે તમે જોઈ શકો છો કોઈ જાતનો અહીંયા વિકાસ છે નહીં. એ ગટર જેવો સામાન્ય પ્રશ્ન છે એમાં બી અમને એટલી બધી તકલીફ આવે છે સાહેબ. હવે આગામી ચૂંટણીઓમાં અમે નકા પછી અમે ચૂંટણીઓનો બહિષ્કાર કરી નાખશું. હા, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં અમને કોઈમાં નથી. ગ્રામ પંચાયતમાં સાહેબ અત્યારે અમારા જે છૂટેલા જે સરપંચ હતા એ લોકોએ આપી દીધો છે રાજીનામું. હવે એ લોકો એમ કહે છે કે ભાઈ એને કને જાઓ ને હમણાં જે ટેમ્પરરી જે છે સરપંચ એમને કોઈ અમારી રજૂઆત ઉપર ધ્યાન આપેલ નથી. સાહેબ અમારી માંગણી એ છે કે અમારી જે પૂરતી જરૂરત છે એ ગટરની વ્યવસ્થા અમને સારી જોઈએ અને પ્લસમાં અમને અમારા પાણી પણ અહીંયા લગભગ ચાર ચાર પાંચ પાંચ દિવસે આવે છે.